Hey, Bachcha Party, how are you all? Fine, I'm also fine. So, karo chho bada ghare? Maja aave chhe bada ne ghare? Ghare rahu gamme chhe bada ne? Nathi gamtu? Gamse gamse, nava nava video jo teachers na. Jo chho ne nava nava video teachers na. Gamme chhe bada ne nava nava video jo na. Amne par tamara mate nava nava video banavanu khub j gamme chhe. અમે પણ રોજ તમારા માટે નવા નવા વિડીયો બનાવીને ખુશ થઈએ છીએ, તેમ તમે પણ અમારા વિડીયો જોઈને ખુશ થાઓ અને નવું નવું શીખો. ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે એક્શન વર્ડ શીખી ગયા ને, આજે આપણે એક્શન વર્ડ થોડા વધુ સમજીશું કે તમને સારી રીતે યાદ રહી જાય. એ માટે હું એ એક્શન વર્ડ તમને આજે ફરીથી નવી રીતે શીખવાડીશ. ફરી શીખશો ને એક્શન વર્ડ મારી સાથે? ચાલો તો આપણે આજે એક્શન વર્ડ ફરીથી શીખીએ નવી રીતે. કેચ, કેચ. ધેટ ઇઝ અ બોય. હી ઇઝ કેચિંગ ધ બોલ. ધેટ ઇઝ અ બોય. હી ઇઝ કેચિંગ ધ બોલ. હિટ, હિટ. ધેટ ઇઝ અ બોય. He is hitting the ball. That is a boy. He is hitting the ball. Knock, knock. That is a boy. He is knocking the door. That is a boy. He is knocking the door. Close, close. This is a boy. He is close the window. This is a boy. He is close the window. Open, open. This is a girl. She is opening the window. This is a girl. She is opening the window. Push, push. That is a boy. He is pushing the car. That is a boy. He is pushing the car. Pull, pull. That is a boy. He is pulling the toy truck. That is a boy. He is pulling the toy truck. Cook, cook. This is a girl. She is cooking the food. This is a girl. She is cooking the food. Cut, cut. This is a boy. He is cutting the vegetables. This is a boy. He is cutting the vegetables. Friends, action word ચિત્ર દ્વારા જોયા ને આપણે, હવે આપણે ફરી તેને એકવાર યાદ કરી લઈએ. કુક, કટ, પુશ, પુલ, ટેક, ગીવ, હિટ, કેચ, ઓપન, ક્લોઝ. વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધેટ? વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ ચેર. ધીસ ઇઝ ટેબલ. ધેટ ઇઝ ચેર. ધીસ ઇઝ ટેબલ. What is this? What is that? This is window. That is door. This is window. That is door. What is this? What is that? What is this? What is that? This is cupboard. That is sofa. This is cupboard. That is sofa. What is this? What is that? What is this? What is that? This is bicycle, that is car. This is bicycle, that is car. What is this? What is that? What is this? What is that? This is TV,
TV, that is refrigerator. What is this? What is that? What is this? What is that? This is bed, that is table. This is bed, that is table. Friends, ટીચરે પોયમ ગાઈ એમાં કઈ ખબર પડી તમને? વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધેટ આપણે શીખી ગયા છે ને, વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ. વોટ ઇઝ ધીસ એટલે નજીકની વસ્તુ માટે પૂછવાનો પ્રશ્ન, અને દૂરની વસ્તુ માટે પૂછવું હોય તો વોટ ઇઝ ધેટ. તો એને આપણે હજુ વધુ પિક્ચર દ્વારા સમજીશું. જુઓ ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? બે બાળકો અને તેની મમ્મી. બાળકો એની મમ્મીને પ્રશ્ન પૂછે છે. એમના હાથમાં કંઈક વસ્તુ પકડી છે એમણે. દેખાય છે ફ્રેન્ડ્સ બધાને? એ વસ્તુ એમણે પકડી છે એટલે એમની નજીક છે. તો છોકરી મમ્મીને પ્રશ્ન કરે છે, મમ્મા વોટ ઇઝ ધીસ? ત્યારે એની મમ્મી જવાબ આપે છે, ધીસ ઇઝ અ ફ્રોક. ત્યારબાદ છોકરો પ્રશ્ન પૂછે છે, મમ્મા વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ટી શર્ટ. તમે પણ આ રીતે કોઈ વસ્તુ હાથમાં લઈને મમ્મીને પ્રશ્ન પૂછી શકો છો. કારણ કે વસ્તુ હાથમાં છે એટલે નજીક છે, માટે વોટ ઇઝ ધીસથી પ્રશ્ન પૂછાશે. ઓકે ફ્રેન્ડ્સ, આ ચિત્રમાં શું દેખાય છે ફ્રેન્ડ્સ તમને? ઝૂ. હા, આ ચિત્ર ઝૂનું છે. તમે બધાએ ઝૂની મુલાકાત લીધી છે? લીધી છે ને? હા. તો ફ્રેન્ડ્સ, ઝૂમાં કયા પ્રાણીઓ હોય છે? કોણ કહેશે? ટાઈગર, લાયન, એલિફન્ટ, ઝીરાફ, અરે મંકી પણ હોય છે. હા, આ બધા એનિમલ્સ હોય છે ને ઝૂમાં. તો જો ફ્રેન્ડ્સ, આ ઝૂના ચિત્રમાં તમારા જેવા નાના બાળકો અને તેની મમ્મી ઝૂની મુલાકાતે આવ્યા છે, અને તમારા જેવા નાના નાના બાળકો છે ને એની મમ્મીને પ્રશ્ન પૂછે છે, મમ્મા વોટ ઇઝ ધીસ? ત્યારે એની મમ્મી એને જવાબ આપે છે, ધીસ ઇઝ અ મંકી. મમ્મા વોટ ઇઝ ધેટ? ત્યારે એની મમ્મી એને જવાબ આપે છે, ધેટ ઇઝ એન એલિફન્ટ. મમ્મા વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ લાયન. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન આન્સર સાંભળીને તમે મમ્મી અને તેના છોકરાના, તો જુઓ હવે છોકરી જ્યાં ઊભી છે, મંકી ક્યાં છે? નજીક છે ને, એટલે એના માટે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધીસ? અને એલિફન્ટ અને લાયન એનાથી દૂર છે થોડા, એટલે એના માટે પ્રશ્ન પૂછ્યો, વોટ ઇઝ ધેટ? સમજ પડી મિત્રો? વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટનો ઉપયોગ ક્યારે કરવાનો છે આપણે? કોઈ વસ્તુ આપણાથી નજીક હોય અને પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધીસ, અને કોઈ વસ્તુ આપણાથી દૂર છે અને પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ ધેટનો ઉપયોગ થાય છે. હવે ખબર પડી ને ફ્રેન્ડ્સ બધાને? ફ્રેન્ડ્સ, તમે પણ ફરવા જાઓ ઘરેથી મમ્મી સાથે, પપ્પા સાથે, કે ઘરના કોઈ પણ સભ્ય સાથે બહાર જાઓ છો ને ત્યારે પ્રશ્ન પૂછો છો ને, તો હવે પ્રશ્નો અંગ્રેજીમાં પૂછજો. કોઈ વસ્તુ કેવી છે એ પૂછવું હોય તો કેવી રીતના પૂછવાનું? નજીક હોય તો વોટ ઇઝ ધીસ, અને દૂર હોય તો વોટ ઇઝ ધેટ. આ રીતે તમે પણ પ્રશ્નો પૂછજો અને જવાબ આપજો. ફ્રેન્ડ્સ, આજે આપણે એક્શન વર્ડ અને વોટ ઇઝ ધીસ અને વોટ ઇઝ ધેટ પ્રશ્નો અને જવાબ શીખ્યા ને, એનું તમે ઘરે પુનરાવર્તન કરતા રહેજો, એટલે તમને યાદ રહી જશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.